કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર આપણો બીજો ચેપ્ટર આપણી આસપાસ શું એનું પુનરાવર્તન કરીશું. મિત્રો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા કે પૃથ્વી ઉપર પૃથ્વીની સપાટી ઉપર કુલ કેટલા આવરણો છે? ચલો તમે જ કહો તો મને કેટલા આવરણો છે? હા વેરી ગુડ, ચાર આવરણો છે. કયા કયા? મારી સાથે નામ બોલતા જાવ તો વાતાવરણ, પછી જીવાવરણ, જલાવરણ અને મૃદાવરણ. તો આગળના સેશનની અંદર આપણે મૃદાવરણ વિશે માહિતી મેળવેલી હતી અને કેટલાક એમસીક્યુના જવાબ પણ આપ્યા હતા. હવે આજે આપણે જોઈએ તો વાત કરીએ જલાવરણની. તો જલાવરણ એટલે શું મિત્રો? તો કે પૃથ્વી સપાટી પર જે નીચાણવાળો ભાગ છે અને જે પાણીથી ઘેરાયેલો છે એને આપણે કહેશું જલાવરણ. હવે પૃથ્વી સપાટી ઉપર 29% ભાગ જે છે એ મૃદાવરણે રોકેલો છે. તો બાકીનો જે 71% ભાગ છે એ કોણે રોકેલો છે? તો કે જલાવરણે. અને આ જે 71% ભાગ પાણી છે એમાંથી પણ 97% જે ભાગનું પાણી છે એ ક્યાં રહેલું છે? તો કે સમુદ્રમાં, દરિયામાં. એટલે આપણે એમ પણ કહી શકીએ કે વિશાળ જે જળ ભંડાર ધરાવે છે એ ભાગને આપણે શું કહેવાય? તો કે મહાસાગર. હવે આપણને પ્રશ્ન થાય કે જમીન ઉપર આપણે જોઈએ છે તો ઘણી જગ્યાએ પર્વતો છે, ઘણી જગ્યાએ ઊંડી ઊંડી ખાઈઓ છે, ઘણી જગ્યાએ મેદાનો છે. તો શું દરિયાના અંદર પેટાળમાં પણ આવું હશે? હા, દરિયો છે એ દરેક જગ્યાએ એક સમાન ઊંડાઈ નથી ધરાવતો. ક્યાંક ઓછી ઊંડાઈ છે તો ક્યાંક વધુ ઊંડાઈ છે, ક્યાંક 10 થી 11 કિલોમીટર જેટલી ખાઈઓ પણ આવેલી છે. તો આમ જેમ સમુદ્રની જમીનની સપાટી ઉપર વિવિધતા જોવા મળે છે એવી જ રીતે સમુદ્રનો જે તળિયું છે ત્યાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. તો આ 97% ભાગ જે છે એ સમુદ્રમાં રોકાયેલો છે, બાકીનું 3% જે પાણી છે એ ક્યાં છે? તો કે એમાંથી પણ પોણા ભાગનું પાણી જે છે એ આપણા પૃથ્વી ઉપર જે ઉત્તર ધ્રુવ છે અને દક્ષિણ ધ્રુવ છે એ બંને ધ્રુવો ઉપર પાણી જામેલું છે, એટલે કે બરફના સ્વરૂપમાં છે. હવે જે થોડુંક એવું પાણી બાકી રહે છે એ કયું? તો કે જે આપણે પીએ છીએ, વાપરીએ છીએ એ મીઠું પાણી. તો આપણે એમ પણ કહી શકીએ કે આ મીઠું પાણી છે એ આપણને ભેટમાં મળેલું છે, કારણ કે ખૂબ જ થોડુંક છે અને એનું મૂલ્ય ઘણું બધું છે. તો એમ કહી શકાય કે મીઠું પાણી એ જલાવરણની ભેટ છે. આપણે ઘણી જગ્યાએ મિત્રો તમે એવા સૂત્રો લખેલા જોયા હશે કે પાણી એ જ જીવન છે, જળ એ જ જીવન છે, પાણી બચાવો. બરાબર, સરકાર છે એ પણ અત્યારે ઘણા પ્રયત્નો કરે છે કે જે આ મીઠું પાણી છે એ ખૂબ અમૂલ્ય છે તો એને આપણે બચાવીને રાખીએ, એને વેડફીએ નહીં. તો આપણે એવા જ કેટલાક એમસીક્યુ જે છે એમને તમને બોર્ડમાં લખેલા છે, તમે પહેલા એ બધા એમસીક્યુ લખી નાખો તમારી બુકમાં અને ત્યાર પછી પોતે તમે જાતે જ એનો જવાબ લખવાનો પ્રયત્ન કરો અને ત્યારબાદ હું જવાબ લખાવું છું એ તમે જોઈ અને ચેક કરતા જજો કે તમારા જવાબ છે એ સાચા છે કે નહીં. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. પહેલો જ આપણો પ્રશ્ન છે, પૃથ્વીનો આશરે ખાલી જગ્યા 1% ભાગ જલાવરણ રોકે છે. અહીં આપણે યાદ કરીએ કે 29% ભાગ તો મૃદાવરણનો છે, તો બાકી કેટલો વધે છે? એ બધો ભાગ જલાવરણ રોકે છે. તો કેટલા આવશે મિત્રો? આપણે ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 71% ભાગ, ઓપ્શન બી 29, ઓપ્શન સી 28, ઓપ્શન ડી 75. કયો જવાબ આવશે? હા વેરી ગુડ, ઓપ્શન એ 71%. ત્યાર પછી B
મહાસાગરોમાં કેટલીક વધારે ઊંડી ખાઈ ખાલી જગ્યા કિલોમીટરની છે. હમણાં જ આપણે જોયું કે કેટલીક એવી ખાઈઓ છે કે ખૂબ ઊંડી છે, કેટલા કિલોમીટર સુધીની છે. જો અહીંયા જોજો મિત્રો, કિલોમીટર છે, ખાલી મીટર નથી. તો ઓપ્શન જો એ 8 થી 9, ઓપ્શન બી 10 થી 11, ઓપ્શન સી 5 થી 6, ઓપ્શન ડી 15 થી 25. કયો જવાબ આવશે? તમે લખેલો છે એમાંથી જુઓ તો, હા વેરી ગુડ, ઓપ્શન બી 10 થી 11. ત્રીજો પ્રશ્ન જોઈએ. પૃથ્વી પરના પાણીના જથ્થાને, પૃથ્વી પરના પાણીના જથ્થાના ખાલી જગ્યા ભરનું પાણી સમુદ્રમાં રોકાયેલું છે, આવેલું છે. તો જોઈએ આપણે, ઓપ્શન એ 95%, ઓપ્શન બી 94%, ઓપ્શન સી 97%, કે ઓપ્શન ડી 98%. હમણાં જ આપણે જોયું કે કુલ પાણી છે નથી, કેટલું પાણી સમુદ્રમાં રોકાયેલું છે, તો કે ઓપ્શન સી 97%. કયો જવાબ આવશે? ઓપ્શન સી 97%. ત્યાર પછી જોઈએ, જલાભરણના વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે, જલાવરણનું જે એમાં ઘણું બધું પાણી, વિશાળ એટલે કે ખૂબ જ મોટું જળભંડાર, પાણીનો જથ્થો જે છે ધરાવે છે, એ ભાગને આપણે શું કહીએ? ઓપ્શન એ મહાસાગરો, ઓપ્શન બી નદી, ઓપ્શન સી તળાવ, કે ઓપ્શન ડી કુવાઓ. શું કહેવાય કે જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો રહેલો છે. હા, કયો જવાબ લખ્યો છે તમે? ઓપ્શન એ મહાસાગરો. વેરી ગુડ. ત્યાર પછી જોઈએ આપણે, મીઠું પાણી એ ખાલી જગ્યાની ભેટ છે. હમણાં જ મેં તમને કીધું કે જે મીઠું પાણી છે આપણે પીએ છીએ, વાપરીએ છીએ, એ કોની ભેટ છે? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ વાતાવરણ, ઓપ્શન બી જલાવરણ, ઓપ્શન સી મૃદાવરણ, કે ઓપ્શન ડી જીવાવરણ. કોની ભેટ છે મીઠું પાણી એ? તમારો જવાબ ચેક કરો તો, હા ઓપ્શન બી જલાવરણ. તો મિત્રો, આ બધા એમસીક્યુ છે તમારે તમારી બુકમાં સારી રીતે લખવાના છે.